તો હવે વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે. તો રખડતી ગાયોને લઈને રોજબરોજના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકરણ નિંદ્રામાં હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. પ્રાંતિજ ખાતે છેલ્લા એક મહિનાથી ભાંખરિયા બસ સ્ટેશન, શાક માર્કેટ, ત્રણ રસ્તા, એપ્રોચ રોડ, બજાર ચોક વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચ્ચોવચ રખડતી ગાયો અડિંગો જમાવીને બેસે છે. તો કેટલાક વાર તો એકબીજા સાથે ખાબકતા વાહનો ઉપર જઈ પડે છે તો વાહન ચાલકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. તો કેટલીક વાર તો રોડ ઉપરથી પસાર થતાં અચાનક ગાય કૂદી આવતા વાહન ચાલકો જમીન માપતા પણ થાય છે અને વાહન ચાલકોને શરીરે ઈજાઓ પહોંચે છે. તો અવારનવાર પાલિકામાં રજૂઆત થતાં પાલિકાને ઊંઘ ઉઠતી નથી, જેથી હાલ તો જાણે પાલિકા કુંભકરણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યામાં વધારો થાય છે. તો નગરજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રાંતિજ નગરપાલિકાને કંઈ જ ફરક પડ્યો નથી. તો બીજી બાજુ કોઈ જાનહાનિ થાય તેવી રાહ જોવાતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. એમાં મને રજૂઆતો મળી છે. પ્રાંતિજ નગરપાલિકા પાસે હાલ પશુ પકડવા માટે એવું પાંજરું નથી. એ તલુજ નગરપાલિકા પાસેથી અમે વાતચીત કરી છે. 2-3 દિવસમાં એમના દ્વારા પાંજરાને પૂરું પાડવામાં આવશે. માટે 2-3 દિવસની અંદર અમે પશુ પકડવાની કાર્યવાહી શરૂ કરીશું.